व्यक्ति अन्य कोई नहीं परंतु एसआरपी जवान छे। एसआरपी जवाने अकस्मात सर्जो छे। एसपी कचेरी पासे सरकारी वाहन चलावी रहेला जवाने अकस्मात सर्जो छे। अकस्मात मां बे युवानो घायल थया छे। घटनानुं कवरेज करी रहेला मीडिया कर्मी पर एसआरपी जवाने हुमलो कर्यो होवाना समाचार पर पण सामे आवी रह्या छे। नशामां चूर अवस्थामां मीडिया कर्मी पर हुमलो करवामां आव्यो छे। मीडिया कर्मी पर हुमलो थता मीडिया कर्मीओमां पण रोष जोवा मळी रह्यो छे। तो अरवल्लीना મોડાસાથી અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે, નશામાં ધૂત એસઆરપી જવાને અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એસઆરપી જવાને અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે। એસપી કચેરી પાસે સરકારી વાહન ચલાવી રહેલા જવાને અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી લઈએ કે ઘટનાનું કવરેજ કરી રહેલા મીડિયા કર્મી પર પણ હુમલો કરવામાં આવ્યો છે। નશામાં ચૂર અવસ્થામાં મીડિયા કર્મી પર હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો મોડાસામાં નશામાં ધૂત એસઆરપી જવાને હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો એક તરફ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ બીજી બાજુ આપણે જોતા હોઈએ છીએ કે નશામાં અનેક લોકો અકસ્માત સર્જતા હોય છે અને સાથે અહીંયા નિર્દોષ લોકોની જે જિંદગી છે એ ખાસ આપણે જોતા હોઈએ છીએ કે તેમની જિંદગી પર સવાલો ઊભા થતા હોય છે। તો ખાસ કરી અને અરવલ્લીના મોડાસાથી સમાચાર મળી રહ્યા છે, મોડાસામાં નશામાં ધૂત એસઆરપી જવાને અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એસપી કચેરી પાસે સરકારી વાહન ચલાવી રહેલા જવાને અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો ઘટનાનું કવરેજ કરી રહેલા મીડિયા કર્મી પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે। એસઆરપી જવાને જ હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ભરત કડી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભરત, ખાસ કરી અને અરવલ્લીના મોડાસાથી સમાચાર મળી રહ્યા છે, એસઆરપી જવાન કે જે નશામાં ધૂત હતો તેણે અકસ્માત સર્જ્યો છે અને સાથે મીડિયા કર્મી પર પણ હુમલો કર્યો છે, શું છે વિગતો? જી બિલકુલ ધ્વની, કે અત્યારે જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાની અંદરમાં અરવલ્લી જિલ્લા પોલીસ ગમે તેટલા પોકળ દાવા કરતી હોય કે દારૂ બંધી કરાવી દીધો છે, કેમ કે આજે જોવા જઈએ તો ત્યાં આગળ આજે સૌરાષ્ટ્રના અંદરમાં પણ એક ઘટના બની હતી કે જે લઠ્ઠાકાંડ 57 વ્યક્તિઓ મરી ગયા હતા, ત્યારે અરવલ્લી જિલ્લો જે રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપર આવેલો ત્યાં આગળ પણ પોલીસ સતર્ક બની હતી, પણ અત્યારે ક્યાંક ને ક્યાંક અહીં આગળ આઝાદીનો પર્વ ઉજવાઈ રહ્યો છે 15 ઓગસ્ટ નો, ત્યાં આગળ સીએમ નો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે ત્યારે અહીં આગળ જાણે કાર્યક્રમ નહીં પણ દારૂનો વેપલો કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો જોવાઈ રહ્યા છે, કે જે પોતે પોલીસ કર્મી જે હિફાજત કરવાની હોય એ પોલીસ કર્મી જ પોતે જો ગુનો કરતી હોય તો આજે કઈ બીજાને શું કેવું કે કાંઈ ગત રાત્રે એક ઘટના ઘટી હતી કે પોલીસ કર્મી જે પોલીસનું વાહન લઈને જતા હતા તે દરમિયાન દારૂની ધૂત હાલતમાં 2 વ્યક્તિઓને ખસેડી કાઢ્યા હતા અને તેને સાર્વજનિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, ત્યારે તેનું કવરેજ કરવા માટે નિર્માણ ન્યૂઝના પત્રકાર ભરતભાઈ કડિયા ત્યાં આગળ ગયા તે વખતે તેમના ઉપર એસઆરપી જવાને જે લાતો અને ગરદાપાટુનો હુમલો કર્યો હતો એ પત્રકારની જે ઘટના હતી એ સમગ્ર પત્રકારોએ આજે ઘટનાને ચક્ર શબ્દોમાં વખોડી કાઢી છે। જી જી બિલકુલ, આખરે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે કેવી હાલતમાં એસઆરપી જવાન જોવા મળી રહ્યો છે, જે રીતે અહીંયા તેણે અકસ્માત સર્જ્યો છે અને મીડિયા કર્મી પર હુમલો કર્યો છે, ત્યારે ઉપરી અધિકારીઓનું આ ઘટનાને લઈને શું કહેવું છે? શું તે આ એસઆરપી જવાનના આ કૃત્ય માટે કંઈ કહી રહ્યા છે કે પછી તેઓ પણ આ ઘટના પર મોઢું બંધ રાખી રહ્યા છે? જી બિલકુલ, અત્યારે એસપી તથા આઈજી જે છે તે આઈજીના ઓર્ડર્સ થયા છે, એસપી પર
તો કોઈ પણ હિસાબે જે આ એસઆરપી છે દારૂની દૂધ હાલતમાં છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે તે મજબૂર બન્યા છે, પણ ફિલહાલ અત્યારે તેના ઉપર કોઈ એક્શન લેવાયા નથી ને એ હોસ્પિટલમાં એના ટેસ્ટ ચાલી રહ્યા છે. જી બિલકુલ, ખાસ કરી અને મીડિયાકર્મી પર, નિર્માણ ન્યૂઝના મીડિયાકર્મી પર જ્યારે હુમલો કરવામાં આવ્યો છે ત્યારે અત્યારે હાલ તેમની સ્થિતિ કેવી જોવા મળી રહી છે? અને સાથે બીજી એક બાબત કે જ્યારે મીડિયાકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે, એક તરફ દારૂબંધીની વાતો અને બીજી તરફ ખાખી વર્દી જ અહીંયા દારૂ પીતી જોવા મળે છે, ત્યારે તંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયાઓ આવી રહી છે કે કેમ? ભરત, દેખાઈ રહ્યા છે અને જે પત્રકારો છે, પત્રકારો એસપી ને તથા આઈજી ને તથા સમગ્ર પોલીસ ખાતાને તેમને કમ્પ્લેન આપી છે, અને જે અધિક કલેક્ટર છે, કલેક્ટર છે, તે આજે સ્વાતંત્ર્ય પર્વની જે અત્યારે ઉજવણી ચાલી રહી છે તેના હિસાબે ટોટલી બધા હરકતમાં આવી ગયા તેવું લાગે છે. જી જી બિલકુલ ભારત, ખાસ કરી અને અત્યારે હાલ આ જે ઘટના બની છે, અકસ્માતમાં બે યુવાનો ઘાયલ થયા છે અને સાથે જ મીડિયાકર્મી પર પણ હુમલો કર્યો છે, ત્યારે ખાસ કરી અને જે રીતે આ હરકત એસઆરપી જમાને કરી છે ત્યારે આ બાબતને લઈ અને તંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયાઓ આવી છે કે કેમ? નાના માઇનોર છે ને, માઇનોર લોકોને આજે તેમને જે ઠોકી દીધી છે એક્સિડન્ટ, તે પોલીસના વાહનમાં તરત ઠોક્યા બાદ તે છોકરાઓને પણ જે એસઆરપી નો જવાન છે તે ગાળાગાળી કરતો નજરે પડ્યો હતો, અને જે બીજા છોકરાઓ છે એના જોડે જે હોસ્પિટલ લઈને આવ્યા હતા તેમને રજૂઆત કરી હતી, ત્યારે રજૂઆત દરમિયાન તેને એ છોકરાઓ બે ત્રણ છોકરાઓને પણ આ પોલીસ કર્મીએ માર મારેલો છે અને તેમને પણ ગાળાગાળી કરી હતી, અને તેમને એસપી તથા આઈજી આ ડીવાયએસપી સાહેબને કમ્પ્લેન આપવાની વાત કરી, ત્યારે ડીવાયએસપી ને અને એસપી ને પણ આજે નશાની દૂધ હાલતમાં એસઆરપી કર્મીએ ગાળાગાળી કરી હતી. જી જી ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો મોડાસામાં નશામાં ધૂત એસઆરપી જવાને અકસ્માત સર્જ્યો છે. એસપી કચેરી પાસે સરકારી વાહન ચલાવી રહેલા જવાને અકસ્માત સર્જ્યો છે. પહેલા તો નશામાં ધૂત આ વ્યક્તિ છે, ત્યાર પછી તે અકસ્માત સર્જે છે અને તેનાથી પણ વધારે કવરેજ માટે ગયેલા અમારા મીડિયાકર્મી પર તેણે હુમલો કર્યો હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. ત્યારે આખરે ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો થઈ રહી છે તો બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે ખાખી વર્દીમાં ફરતા લોકો જ દારૂ પી અને બિંદાસ બની અને ફરે છે, જાણે કે એમને કોઈનો ડર ના હોય તે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે.